ભારતમાં ચાલી રહેલા મી ટુ કેમ્પેન હવે ભારતમાં પણ વિવાદનો વિષય બની ગયો છે. મહિલાઓ સાથે જે રીતે કરવામાં આવેલી છેડતી છે તેની ઘટનાને ઉજાગર કરતું આ કેમ્પેન ચર્ચિત હસ્તીઓ માટે આફતનો વંટોળ લઈને આવી ગયું. નાના પાટેકર, આલોકનાથ જેવા અભિનેતા જ નહીં, એમજે અકબર જેવા મંત્રીઓના નામ અને પદ પણ મી ટુ કેમ્પેનમાં લજવાયા છે. પદ, પૈસા અને મોજની જગમગાટ વચ્ચે વૈભવી જીવન જીવતા આ દિગ્ગજો હવે પોલીસ સ્ટેશન અને કોર્ટના પગથિયા ઘસતા જોવા મળી શકે છે. કારણ કે આ લોકોએ ભૂતકાળમાં કરેલા પાખંડના આરોપમાં કેટલી હકીકત, કેટલી અને કેટલું જુઠ્ઠાણું છે તે તો સ્પષ્ટ નથી, પરંતુ આ દિગ્ગજોનું ભેદી મૌન કાળા કારનામાના સફેદ સત્યને ઉજાગર કરી રહ્યું છે. અમે તમને જણાવીશું આ એક એક સેલિબ્રિટી પર કેવા કેવા ગંભીર આરોપ લાગ્યા છે. આ કહાની છે એક એવા પુરુષ પ્રધાન સમાજની જેની માનસિકતા પર ઉભા થયા છે સવાલ. સૌ પ્રથમ વાત દેશનો મજબૂત મંત્રાલય સંભાળતા એમજે અકબરની. આ મહાશય એક સમયે કલમના સિપાહી એટલે કે પત્રકાર હતા, પરંતુ નોકરીના ઇન્ટરવ્યુ માટે મહિલાઓને હોટેલમાં બોલાવતા. આમે નહીં, આજના સમયની એક મહિલા પત્રકાર પોતાની આ વીતી કહી રહી છે. સિલ્વર સ્ક્રીન પર દીકરીના વિદાય પર ચોધાર આંસુએ રડતા આ શખ્સની અયાસી પણ મી ટુ કેમ્પેન દ્વારા છતી થઈ ગઈ. સંધ્યા મૃદુલા નામની અભિનેત્રીએ કહ્યું કે આલોકનાથે હોટેલમાં તેની સાથે છેડતી કરી હતી. તો ક્વીન જેવી મહિલા સમર્થિત ફિલ્મ બનાવીને વિકાસ બહલે ઘણી ખ્યાતિ મેળવી, પણ તેમની સાથે જ કામ કરનારી એક ક્રૂ મેમ્બરે આરોપ લગાવ્યો છે કે બોમ્બે વેલ્વેટની પાર્ટી સમયે વિકાસ તેના રૂમમાં ઘૂસી આવ્યો અને પછી શોષણ કર્યું. નાના પાટેકર અને તનુશ્રી દત્તાનો વિવાદ તો ચરમસીમાએ છે. તનુશ્રી દત્તા તેના વકીલ સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ સમક્ષ જણાવ્યું કે વર્ષ 2008માં શૂટિંગ સમયે ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. તો દમ લગા કે હૈશા અને મસાન જેવી ફિલ્મ અને ગીત લખનાર વરુણ ગ્રોવર પર તેમની જુનિયર સ્ટુડન્ટે આરોપ લગાવ્યો છે. ખુલાસો થયો છે કે વરુણે વર્ષ 2001માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એક નાટકના રિહર્સલ સમયે છેડતી કરી હતી. જો કે વરુણ ગ્રોવરે તમામ આરોપોને નકારતી લેખિતમાં સફાઈ આપી દીધી છે. ગાયક કલાકાર અભિજીત ભટ્ટાચાર્ય પર ફ્લાઇટ અટેન્ડન્ટે આરોપ લગાવ્યો છે કે તેણે 20 વર્ષ પહેલા ક્લબમાં છેડતી કરી હતી. તો રજત કપૂર પર મહિલા પત્રકારનો આરોપ છે કે ઇન્ટરવ્યુ સમયે તેને ખોટી રીતે સ્પર્શ કરવામાં આવ્યું હતું. તો ગાયક કલાકાર કૈલાશ ખેર પણ આરોપોથી અડગા ન રહ્યા. તેમના પર ગાયક કલાકાર સોના મહાપાત્રાએ જ આરોપ મૂક્યો કે કૈલાશે આપત્તિજનક સ્પર્શ કરીને કહ્યું હતું કે તું ખૂબસૂરત છે. નવા જમાનાના લેખક ગણાતા ચેતન ભગતની ચેતના પર પણ સવાલ ઉઠ્યા. તેમના પર મહિલા પત્રકારે અશ્લીલ રીતે વોટ્સએપ ચેટ કરવાનો આરોપ લગાવ્યો. જો કે પોતાની ભૂલ કબૂલીને ચેતન પોતાની પત્ની અને મહિલા પત્રકાર બંનેની માફી માંગી ચૂક્યા છે, પરંતુ એવા ઘણા લોકોએ તે ચૂપ રહીને આરોપોને મજબૂત બનાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.